टाइम्स युवा सेवा ग्रुप हरवा द्वारा आयोजित आज राहत दरे स्कूल कैम्प चोपड़ा नु वितरण करवामां आव्युं। દિવસે દિવસે શૈક્ષણિક ખર્ચ વધતો જાય છે, વાલીઓના છૂટકે ખર્ચ કરવા મજબૂર બને છે, પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે અત્યારે શૈક્ષણિક ખર્ચમાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આજ રાહત દરે સ્કૂલ કેમ્પ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રુપ દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી રહે છે। વર્ષ દરમિયાન નિરાધારના આધાર માટે આજીવન અનાજ કરિયાણાની કીટ, બાળ ભોજન, ચકલી બચાવો પ્રોજેક્ટ, પર્યાવરણ બચાવો પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ કરવામાં આવે છે। અહીંયા સવારથી લોકોની ભીડ જમા થઈ ગઈ હતી। લોકો ચોપડા લેવા પડાપડી કરી રહ્યા હતા। દિવસની અંદર 10,000 ચોપડાનું રાહત દરે વિતરણ થયું। આ કાર્યક્રમમાં 1500 જેટલા ગરીબ અનાથ બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ આપવામાં આવશે, જેમાં ચોપડા, પેન્સિલ, સંચો, બોલપેન, કંપાસ મફત આપવામાં આવશે। આ પ્રોજેક્ટના અંતે ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાલે જગ્યા માટે મદદરૂપ થનાર તથા દાતાઓનો આભાર માન્યો હતો। આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઈ જયસ્વાલ, ઉપપ્રમુખ બિપિનભાઈ કાપડિયા, સેક્રેટરી મયુરભાઈ ગાંધી તેમજ સભ્યો અમનભાઈ બલગામા, દિવ્યાંગ શેઠ, મયુરભાઈ પરમાર, પ્રિયેશ શેઠ, દીપક પટેલ, સન્ની ચૌહાણ, હાર્દિક પરીખ, રાહુલ રાવલ, સુરેશભાઈ સોનાગડા, અર્જુનભાઈ, વિપુલભાઈ કરોત્રા, જયેશભાઈ રાગાડિયા, પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ વગેરે હાજર આપી હતી। જગદીશ સોનાગરાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, મોરબી। આજ રોજ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે, જે અંતર્ગત સવારથી જ લોકોની ભીડ જામી છે। આજ આખા દિવસની અંદર અમે 10,000 રંગ ચોપડાનું વિતરણ નહીં નફા નહીં નુકસાનના ધોરણે કરવાના છીએ। ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, તેના ભાગરૂપે હાલમાં શૈક્ષણિક ખર્ચ દિવસે ને દિવસે વધતો જાય છે, તે હેતુથી આજ અમે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે। ત્યારબાદ અમે 1500 જેટલા ગરીબ બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવાના છીએ। અનેક પ્રોજેક્ટો ચાલતા હોય છે, તેમાં નિરાધારના આધાર પ્રોજેક્ટ અંતર્ગત અમે જેનો કોઈ આધાર નથી તેવા લોકોને વિનામૂલ્યે આજીવન અનાજ કિરાણાની કીટ આપી છે, તેમજ દર મહિને 6-7 વખત બાળ ભોજન કરાવીએ છીએ। શિયાળામાં વિનામૂલ્યે ધાબળ